સમગ્ર દેશ જાન્યુઆરીના પ્રભુ શ્રી રામની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીમાં રંગાયો છે દેશના ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે જે અંતર્ગત રાજકોટમાં ઠેર ઠેર ચોકે ચોકે રામમય વાતાવરણનો માહોલ જોવા મળી રહ્યો છે શહેરના બાલાજી હોલ સર્કલ એકસો પચાસ ફૂટ રિંગ રોડ ખાતે રવેચી હોટલ અને બાલાજી હોલ સર્કલ સહિત સાવલિયા હોસ્પિટલ પર પણ પ્રભુ શ્રી રામના ધ્વજ ફરકી રહ્યા છે સમગ્ર વિસ્તાર રામમય બન્યો છે બાવીસ જાન્યુઆરીના રોજ પ્રભુ રામ અયોધ્યામાં બિરાજમાન થશે તેમના વધામણા કરવા રવેચી હોટલના માલિક તથા રાજકોટ ટી એસોસિએશનના પ્રમુખ રાજુભાઈ ઠુંગા દ્વારા બાવીસ જાન્યુઆરીના રોજ રવેચી હોટલ ખાતે સવારના આઠથી રાત્રિના આઠ સુધી જાહેર જનતા માટે ચા પાણી શરબતનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે આખો દિવસ સતત જય શ્રી રામના નાદ શરૂ રહેશે સમગ્ર કાર્યક્રમની વિગતવાર માહિતી રવેચી હોટલના માલિક રાજુભાઈ ઠુંગાએ પૂરી પાડી હતી જય શ્રી રામ જય શ્રી રામ મારું નામ રાજુભાઈ બેઠુંગા રાજકોટ પ્રમુખ આ આજ પૂરો દેશ રામમય બની ગયો છે અને ઐતિહાસિક રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા જઈ થવા જઈ રહી છે તો અમે આજ અમારો ચોક ને અમારો બધું રાજકોટ રામમય બની ગયું છે તો રામના નામ ઉપર અમને પણ એવો વિચાર આવ્યો કે મોદી સાહેબ પણ અમારા એક ચાવાળા જ હતા એટલે અમને વિચાર આવ્યો કે આજ જો આવડું ઐતિહાસિક આપણા ભગવાન જો બેહરિયા હોય અને પાંચસો વર્ષ થયા જો આવું કાર્ય કરવા જઈ રહ્યું હોય અમે પણ એટલા ખુશ છીએ પૂરું રાજકોટ અમારું રામમય છે અને શેરીએ શેરીએ ચોકે ચોકે રામના નારા અને અમે પણ બાવીસ તારીખના રોજ રવેચી હોટલ તરફથી ચા અને શરબત સવારના આઠથી સાંજના આઠ લગી ફ્રીમાં જાહેર જનતાને આહવાન કરું છું કે અમારી હોટલે ચા અને શરબત ફ્રીમાં આપી છે અને કોઈ પણ આઠથી આઠમાં અમારે ચા અને શરબત બધું ફ્રીમાં આપી છે અને પૂરું વાતાવરણ રામમય બની ગયું છે અમારી અમારો ચોક પણ આખો રામમય આપ વિડીયામાં પણ જોઈ શકો છો કે આખો અમારો ચોક રામમય બની ગયો છે તો અમારું આખું રાજકોટ પણ રામમય બની બની ગયું છે એટલે કે અમારે બાજુમાં એ હો હોસ્પિટલ છે એ પણ આખી રામમય બની ગઈ છે એટલે શેરીએ ગલીએ બધું રામ રામ બીજું એટલું બધા ખુશ છે આનંદ છે અને જય શ્રી રામ જય શ્રી રામ